શું નામ છે તમારું? પરીડા દિનેશ છે. હું રેસ કોર્સમાં રેકડી ચલાવું છું. શું બનાવ બહેનો છે? મારી છોકરી મોબાઈલ આટું ગઈ ને તો એક સીધી ગાર કાઢીને મને અવારનવાર આવીને રેકડીએ ધમકી મારે છે અને મફત ખાઈ જાય છે બરોબર. ને આજે મને એમ બોલ્યો કે રેકડી ખોલી જો તું કેમ ખોલસ, ને જ્યારે હોય ત્યારે પૈસા નથી દેતા ને ખાઈને વયા જાય છે. ને આજે ઘરે 2-3 વાર હુમલો કરી ગયા ને મને કહેશ કે તું રેકડી ખોલ કેમ ખોલસ, ને જેમ આવે એમ ભૂંડા ગારું બોલે છે. રેકડી અત્યારે પાઇપના અને ધોકાના ઘર અહીંયા રેકડીએ ઘરે ઘા કર્યા. સવારે કેટલા વાગ્યાનો બનાવું છે? 9-10 ની અંદર જ છે. તમે કોઈ પોલીસ ફરિયાદ કે કઈ કરી છે? હા, મેં પ્રેનગરે ફરિયાદ કરી કેમ કે મારી છોકરી માટે પાઇપનો ઘા કરી દીધો, મારા છોકરા માટે ઘા કર્યો, મારા છોકરાને માએ ચાંભો પાડી દીધો છે. મારા છોકરાને અવારનવાર હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. હેરાન કરવાનું કોઈ કારણ? ત્યાં મફત ન દઈ ને એટલે. અચ્છા, સામેવાળા જે ધંધો કરવો છે, હું શું કરું સાહેબ? હવે મારે ઘરનાય નથી, હું એકલી માણસ છું અને મારે એકને જ દીકરો છે, પણ એનું ભાવ હમણાં હેરાન કરે છે. તમારી કોઈ જૂની દુશ્મની કે જૂની જૂની? સાહેબ, મારે કાંઈ એવો ધંધો નથી, હું તો આ મારું ગુજરાન ચલાવી રહ્યું છું. મારો રેકડીનો ધંધો છે, મારે કાંઈ 2 નંબરનો કોઈ ધંધો નથી. હું મારી મહેનતથી કમાઈ ખાઉં છું, સમજી લો. મારે કોઈ વ્યવહાર જ નથી કાંઈ. અત્યારે લોકોને 2 નંબરના ધંધા કરવા છે. તોય પથ્થર હુમલો કર્યો ઘરે. મારી હવે શું માંગ છે? મારે આ 2 જણા ઘરે નો આવે, બહુ હેરાન કરે છે સાહેબ. પ્લીઝ મને આ કાંઈક નિર્ણય લેવી દો, કેમ કે અવારનવાર ઘરે ધોકાન પાઇપ લઈને આવે, અમે ઉતા હોય ને અમે હેરાન કરે છે. મને તો ધમકી મારીને દીધો છે કે રાતે તને 47 મેં વિડીયો ઉતાર્યો છે. હુમલાખોરે જે હુમલો કર્યો એનું નામ શું છે? નાનો છે, એનું નામ સમીર છે. એકનું નામ સાહિલ છે, એકનું નામ સમીર છે. પેલા સવારે નાનકડો આવ્યો, થોડીક વાર પછી બપોરે આવડવા મોટો આવ્યો ને ધોકો મારી દીધો.